તેમ છતાં આપણે તેને યાદ કરશું કેમ તમને બધાને અંક આવડે છે કે તેને શબ્દમાં કેમ લખવા અંકમાં કેમ લખવા ત્યારબાદ તેની સ્થાન કિંમત કેટલી હશે પણ આપણે તે છતાં પણ થોડું યાદ કરશું હવે આપણે 10000 સુધીની સંખ્યાઓ લઈશું જેમાં તેને અંક અને શબ્દમાં લખશું અને તેની સ્થાન કિંમત જોશું તમને બધાને ખ્યાલ છે કે સંખ્યાઓને હજારવાળી સંખ્યાઓને અંકમાં કેમ લખતી આપણે એ સંખ્યાઓ લખશું 5420 6321 7899 5432 7800 હવે આ બધી સંખ્યાઓ છે તમે બધા શીખી જ ગયા છો કે આને કેમ વંચાય તો 5420 6321 7899 અને 5432 7800 આ બધી સંખ્યાઓ છે હવે તેને આપણે શબ્દમાં લખશું તો કે શબ્દમાં કઈ રીતે લખશું તો જે અંકમાં આપેલી છે તે સંખ્યાને આપણે જે પ્રમાણે બોલીએ છીએ એ જ પ્રમાણે આપણે તેને શબ્દમાં લખીએ છીએ તો 5420 5420 હવે 6421 તો શબ્દમાં લખશું 9 છે એકમના સ્થાનમાં 10 ના સ્થાનમાં 9 સોના સ્થાનમાં 8 અને 7 છે હજારના સ્થાનમાં હવે છે 5000
કારણે આપણે જે ગણતરી બધી કરીએ છીએ ત્યાંથી કરીએ છીએ, એકમના સ્થાનેથી જ કરીએ છીએ, એટલા માટે તમને બધાને યાદ રહી જાય. એટલે મેં તમને ગણતરી અત્યારે કરાવી છે કે એકમ, દશક, સો અને હજાર. તમારે જે ચોથા ધોરણમાં બધાને આપતું હતું કે સંખ્યા તમને આપેલી હોય એમાં કોઈ પણ એક અંક ની નીચે લીટી કરેલી હોય ત્યારે તમારે સામ કિંમત લખવાની હોય. હવે આપણે જો સંખ્યા આપેલી છે તેમાં જે અંક ની નીચે લીટી કરેલી છે તે અંક ની આપણે સ્થાન કિંમત લખશું. હવે જો આને છે 5420, એમાં બે ની નીચે લીટી કરેલી છે તો બે ની સ્થાન કિંમત કેટલી હશે? આપણે જોવાનું છે કે બે કયા સ્થાનમાં છે. તો જો એકમ અને દશક બે છે દશકના સ્થાનમાં, એટલા માટે બે ની સ્થાન કિંમત આવશે 20. તો લખવાનું ચાર મહિના
2000 એજ પ્રમાણે નીચે જેમાં 10000 20000 30000 લઈને 1 લાખ સુધીની સંખ્યાઓ આપણે શીખશું. હવે તમને છે બધા 1000 ની અંદર કેમ લખતા 1000 એક 1000 બે છે એક નવા સુધીની સંખ્યા લઈને ત્યારબાદ 100 વાળી સંખ્યા લઈ જેમાં 1000 101 1000 102 1000 211 213 એ પ્રમાણે જેમ લખતા હતા ને એ જ પ્રમાણે હવે આમાં આવશે જેમાં તમારે લખાય આ સંખ્યા મેં લખી છે તમે કેમ બોલાય કે 10 4 500 મેં અહીંયા કોઈ આની ત્યાં આ સંખ્યા કઈ કહેવાય તો 12000 અને કેમ બન જાય 12320 એ પ્રમાણે છે જે તમે 10000 સુધીની સંખ્યા શીખી એ જ પ્રમાણે છે આમાં થોડી કિંમત વધારે છે બાકી જે રીતે જે તમે 15452 જો 10500 12320 15452 હવે આ બધી હજાર વાળી સંખ્યાઓ છે એ બધી છે આપણે કોઈ પણ મોટી વસ્તુ લઈ એની સાથે સંકળાયેલી હોય છે ધારો કે તમે ટીવી લ્યો છો ગાડી લ્યો છો કોઈ પણ મોટી વસ્તુ લ્યો ને ત્યારે આપણે વધારે એની કિંમત ચૂકવવી પડે છે તેમાં તમે બધાએ સાંભળ્યું હશે કોઈ લીધું હોય કે અમે આજે નવું ટીવી લીધું છે તો તમે બધા પૂછો કે નવું ટીવી કેટલાક આવ્યું તો તે કહેશે કે 20000 આવ્યું 30000 આવ્યું તો બધાએ સાંભળી જશે છે ને એ જ પ્રમાણે કોઈ નવી ગાડી લીધી હોય તો નવી ગાડી લીધી હોય તો એ પણ કહેશે કે અમે 70000 લીધી છે તો જૂની કોઈ લીધી હશે તો કહેશે કે 30000 લીધી છે એ જ પ્રમાણે આ તમે બધી સંખ્યાઓ સાંભળી હશે તો આ બધી સંખ્યાઓ તમે બધાએ સાંભળી છે એ જ આપણે હવે શીખવાની છે હવે જો તમે ચોથા ધોરણ સુધી
જે 1 2 3 4 કહેવાય છે ને એ પ્રમાણે તો 17242 પછી છે 35920 સંખ્યાઓ એ સંખ્યા છે હું તમને બધાને આ સંખ્યા લખી દઉં છું જે 10000 પર